सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारण स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ नी अंदर पूर्व सातमू ने तरंग चालीस में छेल्ले ऊंजा गामनी कथा लखे छे। भगवान श्रीहरि ऊंजा गामनी अंदर पधरामणी करवा माटे पधारेला छे अने त्यारनी स्वामीए बधी ऊंजा गामनी लीला लखी। आगळ स्वामी लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे पूर्व सातमू तरंग एकतालीस। श्री हरि संजा वखत ही पुरुषे बाहिर आए मसाल बये अपार ही अति शोभा रहे छाए उतंग बैठक पर उभे हरि धुनी करन लगे श्याम मधुर शब्द बोलत बये निज जन पूरन काम मधुर शब्द बोलत बये निज जन पूरन काम। श्रीहरि संध्या समय ऊंजापुर माथी पधरामणी करीने बहार आवे त्यारे अपार मसालो करी हती चौतरफ अति शोभा छवाई गई हती त्या ऊंची बैठक करी हती तेना ऊपर निज भक्तजनोना मनोरथोने पूर्ण करनारा घनश्याम श्रीहरि ऊभा थया अने घना मधुर स्वरथी धोन बोलावा लाग्या। सरसवनी गामना त्रिकम भट्ट नामे एक विप्र सत्संगी हता ते पण श्रीहरिनी साथे स्वामी नारायण धोन बोलवा लाग्या। महाराज ऊंजा गामनी अंदर पधरामणी करीने गामनी बहार आव्या छे। संध्या समय थईलो छे एटले मसालो प्रगटावी छे एक ऊंची बैठक छे एनी ऊपर महाराज बैठा छे। पछी महाराज त्यां थोड़ी वार में ऊभा थई गया ऊभा थईने ताड़ी पाड़ीने महाराज धोन बोलावा लाग्या। ज्यारे भगवान धोन बोलावा लाग्या स्वामीनारायण महामंत्रनी धोन महाराज बोलावता हता अने सरसवनी गाम પાદરાથી કરજણ જતા રસ્તામાં કરજણ પાસે નજીક આવ્યું એ સરસવની ગામના ત્રિકમ ભટ્ટ હતા એ પણ બહુ સારી ધૂન બોલાવવાનું જાણતા હતા અને મહારાજના ઈશારાને સમજીને એ પણ મહારાજની સાથે ધૂન બોલવા લાગ્યા। એટલે પહેલાં કંઈ આવા માઇક હતા નહીં એવડી મોટી સભાઓ થતી વગર માઇકે કથાઓ થતી। આશ્ચર્યની વાત કેવી છે કે એટલા બધા માણસો ભેગા થયા હોય તેની કથા વાર્તા થતી હોય બધાને સંભળાઈ જતું હોય વાતે વાત સમજાઈ જતી હોય કેવી રીતે થતું હશે। આજે આટલું માઇક મૂકીએ તો આપણે જોઈએ કે ભાઈ મોટો હોલ છે તો હજુ આનાથી વધારે ફ્રિકવન્સીવાળું જોશે ત્યારે તો એટલા બધા ભક્તો ભેગા થાય
પહેલાંના ખોરાક એવા હતા, અવાજ પણ એટલે આલા લાઉડસ્પીકર જેવા અવાજ ના હોય, પણ પહેલાં બીજા ઘોંઘાટે નહોતા, એકદમ શાંત વાતાવરણ હતું. આ ફળિયામાં બોલે તો બાજુ સંભળાય એવું હતું. આજે ગામડાના જૂના મંદિરો આપણે જોયા છે, જે જૂના હરિમંદિરો બાંધેલા છે મોટા સંતોના હતા, અને જે સમયે ગામડાઓમાં ગાડા સિવાય અને બળદ ગાયોને ભેંસો સિવાય બીજા કયો અવાજ નહોતા, એ હવારમાં જાય ત્યારે, સાંજે હોય ત્યારે, સાંજે આવે એ ત્યારે, બાકી એ સિવાય ગામડાની અંદર બીજો અવાજ જ નહોતો આજથી વર્ષો પહેલાં. ત્યારે ખાલી ગામડામાં વગર માઈકે કીર્તન થતું હોય, કથા થતી હોય, હો માણસ બેઠું હોય તેને સંભળાય. પણ આ બધું જ જરૂર કેમ પડી ગઈ? કારણ કે હવે બધા સ્કૂટર ને ગાડી ને ગાડા ને બધાના અવાજ ચાલુ થઈ ગયા. પણ શ્રીજી મહારાજ ધૂન બોલાવતા હતા ત્યારે ધૂન મહારાજ ઊભા થઈને બોલાવા લાગ્યા, તરત ત્રિકમ ભટ્ટ મહારાજની સાથે ધૂન બોલાવા લાગ્યા. એમનો અવાજ પણ સારો હતો, સ્વર પણ સારો હતો, રીતને પણ જાણતા હતા. બાકી ઘણી વખત ઘણા બે જણ ગાવાનું શરૂ કરે, એક ગાતો હોય ને બીજો ગાય ને તો હરખું જો ફ્રિકવન્સમાં ના ગાય તો ઘોંઘાટ લાગે. મહારાજને બધું રીતસર ગમતું. ધૂન કરવી તો મહારાજને ધૂન કરવાની થાય તો ધૂનની રીતે ધૂન થાય તો ગમે. મહારાજને રીત એવી, હવે ધૂન થતી હોય અને પછી કોઈ માળા લઈને ધ્યાન કરવા બેસે તો મહારાજને ગમે નહીં. મહારાજ બહુ પ્રેક્ટિકલ છે. મહારાજનું કેવું છે, તમારે જે સમયે તમે જે કાર્ય માટે છો એ કાર્યની સંપૂર્ણ જવાબદારી નિભાવો. કથા કરવા બેઠા છો તો કથા જ કરો, કથા સાંભળવા બેઠા છો તો કથા જ સાંભળો, ધૂન કરવા બેઠા છો તો ધૂન જ કરો. ઘણાને તમે જો ઘણી જગ્યાએ એવું જોવા મળે કે કોઈ વખત ધૂન થતી હોય પણ કોઈ હશે ને તો બસ એ આમ જ બેસશે. ધ્યાન ધૂન છે ત્યારે ધૂન જ કરવાની છે, અને ધૂન નથી કરવી ને ધ્યાન કરવું છે તો ધ્યાન માટેનો જે સમય છે ત્યારે ધ્યાન કરવાનું છે. ઘણા કથા ચાલતી હોય ને, કથા ચાલુ છે અને કથાની અંદર વક્તા કોને કથા કરે, બે બે શ્રોતા બેઠા હોય ઠીક છે, કોઈક હજુ મારા જેવો વક્તા હોય તો હાલી જાય, મારે ખુરશી પર કોઈ ના બેઠું હોય તો હાલી જાય, કોઈનું મોઢું જોવું જ પડે એવી કોઈ જરૂર નહીં, હું મારું જ મોઢું જોઈને વાતો કરી દઉં. પણ ખરેખર રીત એવી છે કે શ્રોતા છે એને વક્તાને સામું જોઈને કથા સાંભળવી. હવે ચાલો કદાચ બે કલાક બેહવાનું હોય તો કેટલીક વાર સામું જોઈએ, થોડું આમ તેમ જોયે વાંધો નહીં, પણ ઘણા શ્રોતા એવા હોય, ચા એક તો બે થી ત્રણ શ્રોતા હોય અને બધા ધ્યાનના અંગવાળા હોય, તેમણે ખરેખર એવું જ કહેવું જોઈએ કે તમારે અમારે કથાની જરૂર જ નથી, તમે ધ્યાન કરો. સંતો જાય એવા ભક્તો હોય ને એને ત્યાં જાય, એ ભક્તોએ સામેથી સંતોને કહેવું જોઈએ કે સંતો અમારે ધ્યાનનો અંગ છે, તમારે પણ ધ્યાનનો અંગ રાખવું જોઈએ, તમે ધ્યાન કરો અને અમે પણ ધ્યાન કરીએ. બાકી કલાક સંતોને કથા કરવાની હોય તો કલાકમાં આવી એ ત્રણ આંખ બંધ કરીને બેઠા હોય, એને એ તો કોઈ મુમેન્ટ નહીં, કાંઈ ના હોય ને એ ધ્યાનમાં હોય, તો આ સંતોની વાતો પોતાના આત્માને સંભળાવવાની. સંતો કે ભાઈ અમે ધ્યાન કરીએ, સંતોને થાય એવો ક્યારેક અનુભવ થઈ જાય. મહારાજને એવું નથી ગમતું. દરેક સાધન યથા સમયે, યથા યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ પાસે બરાબર છે. પછી આપણે જ્યારે જે સમયે જે જરૂર હોય, હવે જરૂર હોય આપણા શરીરની સેવાની, અને આપણે ત્યારે કહીએ કે ના મારે જ નિયમ છે 50 માળાનો એટલે હું તો માળા જ કરું, એ બિલકુલ વાત ખોટી. કોઈ ઉત્સવ સમયો છે તો ઉત્સવ સમયની અંદર તો બહુ દોડાદોડ હોય ને અને બધી બહુ સેવાની જરૂર પડતી હોય, હવે ત્યારે મારો નિયમ છે કે મારે આ કરવાનું, પણ આપણને ખબર જ હોય કે 7 દિવસ ઉત્સવ સમય હોય ત્યારે હંમેશા સેવા વધારે જ આવવાની છે, તો નિયમને થોડુંક આગળ પાછળ ઠેલીને, ના કરવું એમ નહીં તોડીને નહીં,
નિયમને આગળ કવર કરી લઈએ અથવા પાછળ કવર કરી લઈએ, હવે ખબર જ હોય કે 7 દિવસ આમ જ થવાનું છે. હમણાં ચાતુર્માસના નિયમ લીધેલા હોય, હવે અહીંથી અમે લંડન 22 દિવસ ગયા હોય તો મને એટલી ખબર જ હોય કે ઉત્સવ ચાલુ થવાના 5 દિવસ પહેલાં ને પછી આપણો ચાતુર્માસનો જે નિયમ છે રેગ્યુલર, એ કદાચ આપણને સંપૂર્ણ કરવાનો ટાઈમ ન મળી રહે. તો આપણે કાં પહેલાં થોડો અધિક નિયમ કરી લેવો જોઈએ, કાં એ કાર્ય પત્યા પછી થોડું ડબલ ફોર્સથી કામ કરી લેવું જોઈએ. પણ પછી આપણે ન્યા ઉત્સવ સમયો કરવા ગયા છે, આપણે એમ કહીએ કે ના મારે જ નિયમ છે, તો મહારાજને ના ગમે. મહારાજની રીત બધી બહુ સમજવા જેવી છે. મહારાજ બહુ પ્રેક્ટિકલ છે. મહારાજને હંમેશા પ્રેક્ટિકલ આપણે જેટલા રહીએ ને એ ગમે છે. મહારાજ જળવાદી નથી, એટલે જળતાવાદી શ્રીજી મહારાજને ગમતો નથી. કારણ કે જળતાવાદી વ્યક્તિમાં સાત્વિક અહંકાર સહજ રહેલો હોય છે, અને અહંકાર છે તો બંધનનું જ કારણ છે. સાત્વિક અહંકાર કે ભાઈ મારે તો આમ જ, પણ તમારે આમ પણ જરૂર આમ છે, તો હવે શું કરવું? તો છોડવું પડે. અને એ ચેન્જ કરવું એ શ્રીજી મહારાજની રૂચિનું છે. એવું છે, ધૂન થતી હતી ત્યારે બધા ધૂન બોલવા લાગ્યા. ત્રિકમ ભટ્ટે એક હાથમાં વીના લીધી અને બીજા હાથમાં કરતાલ લીધી, એક હાથમાં વીના ને એક હાથમાં કરતાલ. તે વખતે એમને હરખાઈને બંને પગમાં ઘૂઘરાઈ બાંધ્યા. બહુ વ્યવસ્થિત એક્યુરેસીવાળા હશે, કારણ કે એક હાથમાં કરતાલ વગાડવી, એક હાથમાં વીના વગાડવી અને નીચે ઘૂઘરા પાછા પગમાં બાંધેલા, એના તાલ જો એકે હરખા ના પડે ને. આપણે બે હાથમાં કરતાલ હોય ને તોય જુઓ ને તમે કરતાલોના તાલ કેવા વગાડે. એક હાથે આમ વગાડે, પછી અડધી કરતાલ થાય ત્યારે આ વગાડે, એવું ઘોંઘાટ ઘોંઘાટ થઈ જાય. કરતાલ ખાલી આમ જ વગાડવાની છે તોય આપણે ના વગાડી શકીએ. આને તો એક હાથમાં કરતાલ, બીજા હાથમાં વીના અને પગમાં ઘૂઘરા, અને બધાનો તાલ એક હરખો હાલે એવું સરસ આવડે. તે ત્રિકમ ભટ્ટ, શ્રીહરિ અને શ્રીહરિ ઘણી સરસ લાગે એ રીતે ધૂન આગળ બોલતા. વિપ્રહરી દો બોલત આગે, નારાયણ દુની નિકહી લાગે. પીછે બોલત સંત હરિજન સબ હો, તાલી બજાત એક સંગ તબ હો, તાલી બજાત એક સંગ તબ હો. ત્રિકમ ભટ્ટ અને શ્રીહરિ ઘણી સરસ લાગે એ રીતે ધૂન આગળ બોલતા, કારણ કે ઝીલાવાળો છે ને એ સરસ ગાવાવાળો તો જોઈએ જ. પછી એને રાગનું ના ખબર હોય, તાલની ખબર ના હોય, એ ધૂન થાય કેવી? એને તાલની ખબર ના હોય એટલે ગાવાનું શરૂ કરે, તબલન ઢોલકવાળો બંધ થઈ જાય. એને તાલની ખબર નથી કઈ જગ્યાએ અટકવું, ક્યાં ના અટકવું એ. અને રાગની જો હરખી મજા ના હોય તો ઝીલવાવાળાને મજા ના આવે, સાંભળવાવાળાને મજા ના આવે. એટલે સૂરે સારો જોઈએ. મહારાજ બહુ સરસ મીઠી રીતે ગાતા હતા. ત્રિકમ ભટ્ટે હારે ગાતા હતા. બીજા સંત હરિભક્તો પાછળથી ઝીલતા હતા, તેઓ સૌ એક સાથે તાળી પાડતા હતા. આવું બધું મોટા સંતોએ કેમ આટલી બધી નોંધ લીધી કે એક સાથે તાળી પાડતા હતા? કારણ કે આપણને તાળી પાડતા આવડે, નહીં તો ધોબી ઘાટ કરી નાખે. તાળી પાડતા ના આવડે તો તમારે જાણે કપડાં ધોવાતા હોય ને એમ થાય, એક તાળી આગળ પડે, એક પાછળ પડે, એક એના પછી પડે. એટલે તાળી પાડવી એ પણ સત્સંગમાં આવડવી જોઈએ. ઘણા ડાયા છે, તાળી પાડે જ નહીં, તાળી જ ના પાડે. ધૂન થતી હોય પણ તાળી નહીં પાડવાની, નહીં કરતાલ વગાડવાની, નહીં મંજીરો વગાડવાનો, નહીં તાળી પાડવાની. ધૂન થતી હોય તો તાળી પાડવી જ પડે, કા કરતાલ વગાડવી પડે, કા મંજીરા વગાડવા પડે, કા ઊભા થઈને નાચવું પડે, કાંઈક તો કરવું. પણ ધૂન થતી હોય ત્યારે શ્રીજી મહારાજનો સ્વભાવ, શ્રીજી મહારાજની રુચિ એવી છે તાળી પાડીને ધૂન કરવી. મહારાજ
વારે વારે એમ કહે છે, મહારાજ કે અમે આ તાળી બજાડીને ધૂન કરીએ છીએ, હાથના આંગળા ફાટી જાય એવી તાળી પાડીએ છીએ. હવે આપણી તાળી તો શ્રીજી મહારાજ અત્યારે જોતા હશે ને તો મહારાજને આમ તો રોવું જ આવતું હશે. મહારાજ કે જો ખરા હું ભગવાન, હું ભજન હાથની આંગળીઓ ફાટી જાય એવી તાળી પાડીને કરું, અને આ બધાએ મારું ભજન કરવાનું છે એમાં હાથને હાચવીને બેઠા છે. મહારાજને ગમે નહીં, મહારાજની રુચિને. ઘણી વખત આપણે કેવું હોય, સ્વામિનારાયણ 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 ભજન કરી દઈએ, પૂજા કરી દઈએ, તિલક ચાંદ લોકો, પણ મહારાજની રુચિ શું છે જાણવી પડે. કોઈ પણ વ્યક્તિને જેને આપણે રાજી કરવા હોય ને, આપણે એવું કહી દઈએ કે હું તો એમનો છું, પણ એના સ્વભાવને રુચિને જાણી નહીં, એનો શું ઈચ્છા છે એને જાણી નહીં, તો આપણે ગમે એટલું એનો મહિમા સમજીએ છીએ પણ આપણા મહિમા સમજવામાં ખામી છે. કારણ કે આપણે એની રુચિને સમજ્યા નહીં. કોઈ મોટા સાધુ હોય એમાં આપણને હેત બહુ છે, આપણે જાણીએ છીએ બહુ મોટા છે, પણ એની રુચિની ખબર ના રહી, એને કેવું ગમે છે એની ખબર ના રહી, તેનો અર્થ એ છે આપણા મહિમામાં હેતમાં ખામી છે. તો શ્રીજી મહારાજની આ રીત જ છે, જેવી ધૂન ચાલુ થાય ને આપણે કોઈ પણ જગ્યાએ ધૂનમાં બેઠા હોય એટલે આપણને તરત મહારાજનો શબ્દ લોયાના વચનામૃતનો યાદ આવી જાય. મહારાજ કે નારાયણ સરખા જો થઈ જવાતું હોત, લોયાનું 13મું વચનામૃત. તો આ હાથ ફાટી જાય એવી તાળી વગાડીને ભગવાનનું ભજન સા સારું કરીએ, એ જેવી ધૂન ચાલુ થાય એટલે મહારાજનો એ નાદ સંભળી જાય, હાથ ફાટી જાય, હાથના આંગળા ફાટી જાય એવી તાળી પાડીને ધૂન કરીએ છીએ, ત્યાં જો આપણી દ્રષ્ટિ પહોંચી જાય ને તો પછી કહેવું ના પડે ગવડાવાવાળાને, તાળી પાડો. ધૂનમાં બેઠો એને એવું કહેવું પડે તાળી પાડો. કથામાં આવ્યો હોય એને એવું કહેવું પડે કથા સાંભળો. કેવું પડે? કોઈ ખરીદવા માટે શાકભાજીની દુકાને ગયો તો એને એવું કહેવું પડે શાકભાજી ખરીદી લો. એ દુકાનમાં ગયો છે જ ખરીદવા, એટલે એ ગોતવાનો જ છે, ત્યાં જઈને ખરીદીને જ બહાર આવે. અને ખાલી ખાલી આંટો મારી મારવા ગયો હોય તેને મૂરખ કહેવાય, ખાલી ટાઈમ પાસ કરવા ગયો હોય તેને મૂરખ કહેવાય. પણ એ દુકાનમાં ગયો એટલે એને લઈને આવે, એમ ધૂનમાં બેઠો છે તાળી પાડે, ઊંચા સ્વરે બોલે, કરતાલ વગાડીને બોલે, મંજીરા વગાડીને બોલે, નૃત્ય કરીને ધૂન બોલે, ડોલતા ડોલતા ધૂન બોલે, મસ્ત ભગવાનમાં બનીને ધૂન બોલે, એ ધૂન બોલી કહેવાય, એ ધૂન કરી કહેવાય. પછી મરતા મરતા કાન ઊંચા કરે, એ કાંઈ ખોડું પવાલું દૂધ ભરે કાંઈ ના થાય એનાથી, એને પાલવવાનું રહે. એવું ઢોર હોય ને પેલું, સમજ્યા, ગાય હોય અને આમ પારો મૂકી દે, એ ઘરે 10-12 લીટર દૂધ ભરી દે એવી ગાય હોય, અને એકને માંડ માંડ તમે આમ એને કેટલી દો ત્યારે માંડ 250 ગ્રામ દૂધ દે, હવે એની પાસે આશા તમે શું રાખો? એમ જેને ભગવાનનું ભજન થતું હોય ત્યારે જેને તાન ના ચડે, જેને મસ્તી ના ચડે ભગવાનના ભજનની. ભગવાન પોતે મહારાજ એમ કહે છે, જ્યારે મહારાજ ભગવાનનું ભજન કરતા હોય ત્યારે દીવાના થઈ જવાય છે, અલમસ્તાઈ આવી જાય છે. મહારાજના શબ્દ તો જો દીવાના થઈ જવાય, દીવાના શબ્દ શ્રીજી મહારાજે ભજન માટે વાપર્યો છે, દીવાના થઈ જવાય છે. મહારાજ કે પોતાપણાનું ભાન ભૂલાઈ જાય છે, આ તો સભાને જોઈને થોડો વિવેક રહે છે. આવું મહારાજ કહે છે, એવું ભગવાનનું ભજન કરવા બેઠો હોય તેમાં અલમસ્તાઈ ના ચડે, એ તો જીવની ખોટ છે, એટલો એને મહિમા જાણવામાં ખામી છે. બાકી અલમસ્તાઈ આવી જાય ભગવાનનું ભજન કરવામાં, માં એક સાથે તાળી પાડતા. આ બધી વાતો નાની નાની છે પણ આ યાદ રાખવાની. આ કથામાં હું આને થોડો લાંબુ એટલે કરું છું કે કથા પછી અમે જ્યારે ધૂન કરાવતા ત્યારે અમારે કહેવું ના પડે, બોલજો, તાળી પાડજો. અરે ભાઈ બોલો તો ખરા, આટલા બેઠા છો ને, આવું કહેવું પડે સંતોને? ક્યારેય તમે સાંભળ્યું છે આવું? આટલા બધા બેઠા છો ને કેમ અવાજ નથી તમારો, આવું ક્યારેય સાંભળ્યું છે? કેમ તાળીનો અવાજ નથી આવતો? તાળીનો અવાજ આવવો જોઈએ સંતોને, આવું કહેવું પડે છે? તમે આવું સાંભળ્યું છે? એનું કારણ શું? એનું કારણ એ છે, આપણે જે કરવા બેઠા છે એનું આપણને ખ્યાલ નથી. એટલે અને હા, ક્યારેક આપણી અંદર પાછું ક્યારેક તમો ગુણે વ્યાપેલો હોય, થાક્યા હોઈએ,
બહુ વ્યસ્ત થઈ ગયા હોય સવારથી આ સુધી, ભાઈ ભજનમાં ચિત્ત ઓછું લાગે, બરાબર છે એવું, પણ રોજ જ તમોગુણ વ્યાપી ગયો હોય તો પ્રોબ્લેમ. એક બે દી આલે, રોજ ના ચાલે, રોજ તો ભજનમાં મસ્તી જોઈએ. ત્રિકમ ભટ્ટને શ્રીહરિ ઘણી સરસ લાગે એ રીતે ધૂન આગળ બોલતા, બીજા હરિભક્તો સંતો પાછળ ઝીલતા, સૌ એક સાથે તાળી પાડતા. બે ઘડી રાત ગઈ, દો ઘડી રાત ગઈ જ્યાં લગહી નારાયણ ધૂની કીએ ત્યાં લગહી, ધૂની સબ પૂરી કરી કે જો ફેર ઉઠાવત ભયે સો, ફેર ઉઠાવત ભયે સો. બે ઘડી રાત ગઈ એટલે કે 48 મિનિટ થઈ ત્યાં સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી. ધૂન બોલતા જ્યારે વધારે ઉતાવળે બોલાવા લાગે ત્યારે ધૂન બંધ કરે. ચલતી લે ને, પછી ચલતીમાં તો વગાડવાવાળાય થાકે, ગાવાવાળાય થાકે, તાળી પાડવાવાળાય થાકે, એટલે થોડો સમય ચલતી લે પછી ધૂનને બંધ કરી દે. આપણે સવારે ધૂન કરીએ છીએ 1/2 કલાકની, એ 1/2 કલાકની ધૂન શા માટે થાય છે? રોજ પૂજ્યપાદ ગુરુજી અમને કહેતા હતા, ગુરુજીએ બહુ વર્ષો પહેલેથી આ ધૂન શરૂ કરાવી છે, અને એ ધૂન હરિભક્તો કરે એની નથી શરૂ કરાવી, આ ધૂન સંતો જ કરે છે, સંત મંડળ જ કરે છે, વર્ષોથી કરે છે કે 1/2 કલાકની ધૂન નિત્ય કરવી. તો એ શા માટે કરવામાં આવે છે? તો ગુરુજી કે આ ધૂન જે આપણે કરીએ છીએ, હમણાં જ યુકેમાં ગુરુજીએ કીધું, ગુરુજીએ જ્યારે ધૂન કરવા કીધેલું ત્યારથી બધા ધૂન અમે સંતો કરીએ, પણ અમે કોઈ એવું નહીં પૂછેલું કે ધૂન શા માટે કરવી. ગુરુજીએ એટલું કીધેલું કે કથા પછી આપણે રોજ સવારે 1/2 કલાક ધૂન કરવી, એટલે ધૂન અમે બધા કરીએ. અને ગુરુજીએ ત્યારે કીધું હશે, પણ મને સ્મૃતિમાં કદાચ ના હોય, પણ હમણાં ગુરુજીએ કીધું યુકેમાં કે આ સવારની જે ધૂન 1/2 કલાકની કરીએ છીએ આપણે એટલા માટે કરીએ છીએ કે આ લોયાધામ પરિવારની અંદર સમર્પિત જે હરિભક્તો છે એ બધાએ આલોક અને પરલોકનું એને બધી રીતે સુખ મળે, એનું દુઃખ હોય એ દૂર થાય, એના માટે આપણે આ ધૂન હરિભક્તો માટે કરીએ છીએ. 1/2 કલાકની સવાર ધૂન થાય છે કારણ કે મંત્ર છે, ભગવાનનું ભજન છે, એ ગમે એવું દુઃખ હોય એને ટાળી નાખે એવું છે, ઔષધિ છે. માટે ભગવાનનું ભજન કરવું જોઈએ. બધાએ 2 ઘડી સુધી ભગવાન સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી. ધૂન બોલતા જ્યારે વધારે ઉતાવળે બોલાવા લાગે ત્યારે ધૂન બંધ કરે, વળી ફરીવાર ધૂન ઉઠાવતા, આવી આપણે અહીં ધૂન કરીએ જ છે. આ રીતે 5-10 વાર ધૂન બોલાવે અને બંધ કરે, બોલાવે અને પાછા બંધ કરે, એમ કરે. ધૂનના શબ્દ આકાશમાં ઊંચે સુધી ગાજતો હતો. વન વૃક્ષ ભૂમિ પાતાળ પર્યંત સ્વામિનારાયણ ધૂનનો શબ્દ ગાજતો હતો. ધૂન આને કહેવાય કે સ્વામિનારાયણ મહામંત્ર ગાજવા લાગે. આપણે તો ઝીલવાવાળાનું જો માઇક ના મૂક્યું હોય ને અત્યારના આ યુગમાં તો ખબર જ ના પડે શું હાલે છે. ગાવાવાળા પાસે તો માઇક હોય, પણ જો ઝીલવાવાળા પાસે માઇક ના હોય તો ખબર ના પડે કે ધૂન ચાલુ છે કે બંધ છે, એવું થાય. એટલું બધી આમ સુસ્તીની અંદર સમાજ જીવતો હોય છે. સત્સંગ સમાજ હોવા છતાં પણ, એટલું બધું ખપવાળો ગણાતો હોવા છતાં પણ અમુક બાબતમાં તો ઊંઘતો જ હોય છે, અમુક બાબતની અંદર એની સુસ્તી જ હોય છે. ખબર નહીં કયા કારણથી હોય, મહિમા ઓછો સમજાતો હશે એનો, કે એની બહુ ભૂખ નહીં હોય ભજનની એવી, એના કારણે થતું હોય, કે ગૌડાવાનું વગાડવાવાળા પાવર ધાના હોય તોય થતું હોય, જે કાંઈ હશે. પણ જ્યારે ભજન કરીએ ત્યારે મસ્ત બનીને કરી લેવું, ખબર નહીં છેલ્લો શ્વાસ ક્યારે કયો ઘૂંટાતો હશે, પણ જો આપણે મસ્ત બનીને પરમાત્માની અંદર ધૂન કરતા હોઈશું ને કદાચ આપણો આ દેહ છૂટી જશે ને તો કામ બહુ મોટું થઈ જશે, બહુ મોટું થઈ જશે. ભજન બરાબર મસ્તીથી કરેલું હશે અને 2-4 કલાક ને 5 કલાક પછી દેહ છૂટવાનો હોય અને ભજન મસ્તીથી કરેલું હોય ને તો એનો કેફ હજુ ચાલુ હોય, એનો પાવર ચાલુ હોય, દેહ છોડવાનો થાય ને તો બિલકુલ અઘરું ના પડે. ઘણી વખત એવું છે
કથા ચાલતી હોય, ભજન ચાલતું હોય તો એનો પાવર જ એટલો હોય ને, એ પાવરના કારણે દેહ છોડવો પડે તો અઘરો ના પડે. આપણા મામા હતા તો પેલો વચનામૃતનો ડોઝ ચાલુ હતો ને, વચનામૃતનો ડોઝ ચાલુ હતો ને, ભગવાનમાં હેતતું હતું, સાધુમાં હેતતું હતું, ગુરુજીમાં હેતતું હતું, સત્સંગ પ્રત્યેનું સમર્પણ ભાવ હતો. પણ મેન કામ શું થયું કે વચનામૃતની કથા ચાલુ હતી ને, અને એ જ પ્રકારની વાતો ચાલતી હતી, અંતકાળની જ વાતો હવારથી ચાલતી હતી, એવું જ પ્રકરણ હરિસ્મૃતિનું જીવન જાણું છું, અંતકાળે આવો છો, ટૂંકમાં એ મય જ આખું વાતાવરણ કે અંતકાળ આપણો અત્યારે જ છે અને આપણે મહારાજના ધામમાં જવા માટે સર્જાના છે. આવી જ વાતો સાંભળવી, આવી જ વાતો કરવી, અને એ વાતાવરણમાં આખો આત્મા માઇન્ડ થઈ જાય અને એ ટાઈમે દેહ છોડવાનો થાય ને, કોઈને કઠણ ના પડે, કોઈને કઠણ ના પડે. બળવાળી વાતો સાંભળી હોય, ભજનના કેફમાં હોય, એ મસ્તીમાં હોય એ ભગવાનની, અને એ ટાઈમે દેહ છોડવાનો કોઈ ગમે એવો સામાન્ય હોય તો એને કઠણ ના પડે. અને એવા કેફ અને ભજનને કથા વાર્તાથી દૂર હોઈએ અને ગમે એવો બળ્યો હોય ને દેહ છોડવાનો થાય ને, તો ઢીલો થઈ જાય, તો ઢીલો થઈ જાય. હા, પછી જેને બરાબર ઠેક જીવ સુધી પહોંચાડી દીધું હોય, પણ જાજો એવો હોય જ નહીં, આ તો પિત્તળ ઉપર સોનાનો ગિલેટ છે. જાજા જીવ કેવા છે? પિત્તળ ઉપર સોનાનો ગિલેટ. કારણ કે પિત્તળમાં સોનું આખું કન્વર્ટ કરવું, પિત્તળને સોનામાં કન્વર્ટ કરવું, એની માટેનો પ્રોસેસ કેવડો મોટો હોય, કેટલો મોટો પ્રોસેસ કરે ત્યારે પિત્તળ આખું સોનું બને. આ તો ગિલેટ, ગિલેટ ચડાવી દો એટલે સોનાના ભાવે વેચાઈ જાય, એવું છે. કેપમાં ને કેપમાં હવાર હાંજ કથા વાર્તા, બપોર હાંજ કથા વાર્તા, સત્સંગ ભજન આ બધું કરતાં કરતાં એક ઘડી એવી આવી જાય કે દેહ છૂટી જાય, કામ પતી ગયું, પૂરું સીધું જ કામ થઈ જાય, એવું છે. કારણ કે આખા પિત્તળને ઓગાળીને સોનું કરવું, પરમ એકાંતિક ભાવને પામી જવું અને કેવળ ભગવાનના સ્વરૂપને વિશે મસ્ત થઈ જવું, એ સિવાય બીજે કોઈ જગ્યાએ સંકલ્પ માત્ર ને વૃત્તિ માત્ર ન જવી, એના દાખલા જુદા છે. પ્રેમાનંદ સ્વામીએ મહારાજને કીધું, બહુ રાજી થયા મહારાજ કે માગો માગો સ્વામી. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ તમારું મૂર્તિ અખંડ રહેજો. ત્યારે સ્વામી મહારાજ કે સ્વામી એના સાધન જુદા છે, એના સાધન જુદા છે, એ પિત્તળ આખું ઓગાળીને સોનું કરવા જેવું છે, સોનાનો આખે આખો ગળો, એવું છે. બાકી જાજુ આપણે તો ગિલેટથી પાર પાડી દેવાનો, બાકી પછી ધામમાં જઈને તો પિત્તળે સોનું થઈ જવાનું છે. અત્યારે તો ગિલેટ જ ચડાવવો પડે, હવે પિત્તળને ઓગાળીને સોનું કરી ક્યારે થાય, પણ મહેનત કર્યા કરવાની સોનું થવા. ધૂનનો કારણ કે તો એમ જ છે, મહારાજ સારંગપુરના દસમ કહ્યું, જે પ્રાપ્તિ એને થાય એને થાય, એ શું છે? પિત્તળ ઉપર ગિલેટ જ છે ને, એમ ના કીધું કે સોનું થઈ જાય એમ, જે પ્રાપ્તિ એને થાય એને થાય. મહારાજ પ્રથમના 97 કે લડતો લડતો મર્યો તેને સાબાસ છે, એનો અર્થ જ એ થાય છે, ભગવાન દયા કરીને લઈ લે છે. ધૂનનો આવો પ્રતાપ છે, ધૂનનો શબ્દ જેના કાનમાં પડે, ધૂનનો કેટલો પ્રતાપ છે જો. શ્રવણ મે શબ્દ પરત હે જાહી, તાકી જાકુ રટન રહાહી, એસે શ્રી હરિ અંત સમે આયે, એસે શ્રી હરિ અંત સમે આયે, નિજ ધામ મે લે જાવત તાઈ, નિજ ધામ મે લે જાવત તાઈ. હવે કવિ લખે છે, મહારાજ ધૂન બોલાવતા હતા ને, આવે જે આધારાનંદ સ્વામી પોતે લખે છે, મુક્ત મુનિ વાત કરે છે એની પર. એ ધૂનનો શબ્દ જેના કાનમાં પડે અને તેની જેને રટના લાગી જાય, તો એ ભક્તના અંત સમયે શ્રી હરિ પધારે છે. આટલું મોટું કામ થાય છે ખાલી ધૂનની રટના લગાવવાથી. સ્વામિનારાયણ 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 એની રટના લગાવવાથી અંતકાળે ભગવાન પધારે છે. એમ ના કીધું કે એ કામી હોય, ક્રોધી હોય, લોભી હોય
તો એ ભજનની રટના એને લાગી હોય તો પછી એની માટે ભગવાન ના આવે એવું ના કીધું. ગમે એવો દોષવાળો હોય પણ એને જો ભગવાનના ભજનની રટના લાગેલી રહે તો અંતકાળે ભગવાન એને લેવા પધારે છે. પ્રથમ પ્રકરણનું 56 વચનામૃત, ગમે એવો પાપી હોય, શ્રીજી મહારાજના શબ્દ, અન્યથા કોઈ દિવસ ના થાય. એ આમ છે તામ જ છે, આપણા માઇન્ડમાં બેસે કે ના બેસે. એક બાજુ પર સાધનોનું એટલું બધું વજન લખ્યું છે, પણ એક બાજુ પર ભગવાનના નામ મંત્રનો મહિમા પણ એટલો જ મોટો લખ્યો છે. જો ગમે તેવો પાપી હોય, ગમે તેવો એટલે માપનો પાપી નહીં, એમ ના કીધું આટલો પાપી, 10% પાપી, 20% પાપી, 50% પાપી, એવો નહીં, ગમે તેવો પાપી હોય. ગમે તેવો એટલે જેટલું દુનિયામાં પાપ માત્ર છે એ બધા પાપ કરવાની અંદર જેને પહેલો નંબર અપાય એવો હોય, ને અંત સમય જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મોલને વિશે નિવાસ કરે. પ્રથમનું 56 વચનામૃત, ગમે તેવો પાપી હોય તો જે એ ભગવાનનો આશ્રિત હોય એ ભગવાનના ધામને પામે એમાં 100% છે. ગમે એવો પાપી જો સ્વામિનારાયણ નામ લઈ લે અંતકાળે, આ પ્રથમનું 56 વચનામૃત એનો છેલ્લો પેરેગ્રાફ છે, તો એ ધામને પામતો હોય તો જે ભગવાનનો આશ્રિત છે રાત દિવસ ભજન કરે છે તો પામવાનો જ છે. ફક્ત એટલું છે, ધામમાં જઈને રહેવાય ને એટલું ખાલી આપણે અત્યારે કરી લઈએ, એટલો ગિલેટ તો ચડાવવો પડે. હાવ પિત્તળ હોય તો ધામમાં ના રહીએ, કે ન્યાથી કૂદકો મારીને એઠો આવે, એટલે એની ઉપર ગિલેટ એટલો જ ચડાવવાનો હમજન રૂપી, કે હવે પોગી ગયા છે તો બસ, હવે પહોંચી ગયા છે ને હવે અહીંથી પાછું જવું નથી, એટલી હમજન. આ નથી ગણાય ભાઈ, લીગલ નથી હોતા, પૂગી જાય લંડન ને બધે, પછી એટલું હમજન પાકી હવે પહોંચી ગયા છે તો હવે હરખું કમાઈને પછી જ જવાનું જાવ, તો એ ગિલેટ ચડાવી દીધેલો કહેવાય. એમ હવે અક્ષરધામમાં પહોંચી ગયા સુખ લો, ભગવાન લેવા આવી ગયા છે તો. પણ ભગવાનના મહામંત્રનો જપ આ એટલું બધું સહેલું સાધન છે, એટલું સહેલું સાધન છે કે ભગવાનના નામ મંત્રના જપ જેવું સારામાં સારું, સહેલામાં સહેલું અને ગેરંટેડ સાધન શાસ્ત્રમાં એકી નથી. ગેરંટી સહિતનું સાધન કે 110% ગેરંટી જેની, એમાં કોઈ દિવસ ફેરફાર થાય જ નહીં, કોઈ દિવસ ના થાય, અકલ્યાણ કોઈ દી થાય જ નહીં, ગમે એવો દોષિત છે તોય. કારણ કે નામ મંત્રની તાકાત એટલી બધી છે, ટ્રાય કરજો એટલે તમને અનુભવ થશે. તમને કોઈ પણ વસ્તુની બહુ આસક્તિ છે, હાલો ખાવાની આસક્તિ છે, કોઈ વસ્તુ જોવાની આસક્તિ છે, કોઈ વસ્તુ સાંભળવાની આસક્તિ છે, તમે એટલો પ્રયત્ન કરજો, તમે એ જોવો વાંધો નહીં, તમે એ સાંભળો, પણ સ્વામિનારાયણ 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 કરતા જાઓ. તમને જે વસ્તુ બહુ ભાવે, તમને એમ છે કે અમારે છોડી જ દેવું છે, સ્વામિનારાયણ 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 કરતા એ ભલે તમે જમો, ભજનનો પ્રવાહ જેટલો વધે ને એટલી આસક્તિનો પ્રવાહ ઘટે. ભજન એ આસક્તિ જે છે, વાસના છે ને ધક્કો લગાવે છે. ભજન છે એ વાસનાના પડી ગયેલા ડાઘોને કાઢી નાખે છે. ગમે એવા ઊંડા હોય, મરિયા પડી ગયા હોય, જેમ પેલી તલવાર હોય, શ્રીજી મહારાજ દ્રષ્ટાંત દીધું, તલવારમાં મરિયા પડે હોય, કાટ લાગી ગયો હોય, એ તલવારને પાછી કરવી હોય તેને ઓગાળવી પડે સંપૂર્ણ. પણ ભજનની એવી તાકાત છે કે આત્માની અંદર, આત્મા ઉપર ગમે એટલા જન્મો જન્મની વાસનાના મરિયા પડી ગયા હોય, આસક્તિના મરિયા પડી ગયા હોય, પણ કોઈ આત્માને જો ભજનની લગ્ની લાગી જાય તો વગર ઓગાળે તલવાર, ટૂંકમાં એનો આત્મા ચોખ્ખો થતો જાય. ભજનની તાકાત બહુ છે, સહેલામાં સહેલું સાધન. હરિનામ કી ઔષધિ, જે ખાઈ લે તરત જ નિરોગી થઈ જાય, અને એકદમ સહેલું, કોઈ જાતનું કષ્ટ નહીં, નહીં ચાંદ્રાયણ કરવાનું, એમાં ધારણાપાનના ચાંદ્રાયણ કાંઈ નહીં, એમાં તો બસ જપ થયા કરવું પડે, ભજન થયા કરવું પડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન
મહામંત્રની. સાંભળ્યા જ કરો, ગાયા જ કરો, જપ્યા જ કરો. ઘણાને એવી ટેવ પડી જાય. ગુરુજી આપણા ધર્મેન્દ્રભાઈના પિતા શ્રીનાથથી વર્ષો પહેલાં આપેલા નિયમ, જર્સી સિટીમાં રહેતા હતા ત્યારે, કેટલા વર્ષો થઈ ગયા. એક જ ગુરુજી કે દાદા તમારે સોમેણ સોમેણ કર્યા કરવાનું, બસ આજથી બીજું કાંઈ નહીં. તમે આજે અહીં બેઠા હોય તમે મંદિરમાં તો જોજો, ગમે નવરા એકલા બેઠા હોય તો જોજો. એને બસ એક ખબર નહીં, મોટાના આશીર્વાદ એવા લાગી ગયા, એને એવી લગ્ન લાગી ગઈ, સ્વામિનારાયણ 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 ચાલુ થઈ ગયું. મશીન ચાલતું એમ ચાલુ થઈ ગયું. નામ મંત્રની અંદર એટલી શક્તિ છે, એટલી તાકાત છે. હૃદયથી ભગવાનને સંભાળે તો ભગવાન એનું બધું કાર્ય કરે, મોટાની કૃપાથી એ થઈ જાય છે. અને આ સાધન એવું છે, અખંડ વૃત્તિ જેટલું અઘરું નથી આ સાધન. અખંડ વૃત્તિ છે ને, એ તો મેં કીધું ને, પિત્તળનું સોનું કરવા જેવું છે. પિત્તળનું કન્વર્ટેશન આખું સોનામાં કરવું હોય તો કેટલું અઘરું પડે, કેટલું અઘરું પડે. એવું છે અખંડ વૃત્તિ. ભગવાનની મૂર્તિ આમ અખંડ ધારી રાખવી, ભગવાનની મૂર્તિમાં થીજી રહેવું, ભગવાનની મૂર્તિમાં ઘરી જવું, ભગવાનની મૂર્તિને વિશે પ્રવેશ થઈ જવો. અખંડ જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે રહે આવી સ્થિતિ થઈ જવી. તીરમાં જેમ લીંબુ ખોસ્યું એમ મહારાજની મૂર્તિ અખંડ રહે, આ છે ને પિત્તળનું સોનું કરવા જેવું છે. એ બહુ જન્મના આદરે મળે છે, એક જન્મના આદરે નથી થતું, સો જન્મના આદરે નથી થતું, અનેક જન્મના આદર પછી એવી સ્થિતિને આત્મા પામે છે. અનેક જન્મના આદર પછી કોઈકની કૃપા એમ થાય છે મોટા પુરુષની, ત્યારે એમ થાય છે. પણ કલ્યાણ માટે એવું ના કીધું મહારાજ એક અખંડ વૃત્તિ રહે તો જ કલ્યાણ, એ મહારાજની કેટલી મોટી દયા. એમ ના કીધું તમે મૂર્તિને અખંડ ધારી રાખશો તો જ ધામ. આવી શરત કોઈ જગ્યાએ શ્રીજી મહારાજે ના મૂકી. બાકી એવી શરત મૂકી હોય તો જાય જ કોણ ને, પૂગે જ નહીં. પણ શ્રીજી મહારાજે એટલું સહર્ષ કહી દીધું, ગમે એવો પાપી હોય સ્વામિનારાયણ મંત્ર અંતકાળે લે, બધા પાપથી રહિત થઈ જાય, બધાય પાપથી રહિત. એ કંઈ ખાલી પાવર ચડાવવા નથી કીધું, એની ખરેખર શક્તિ એટલી મોટી છે. ભગવાનનો નામ મંત્ર તો એવો જ છે, અને સ્વામિનારાયણ મહામંત્ર એક બીજા અવતારોના મંત્ર છે. એને જપ્પાવાળાની વૃત્તિઓ બીજેથી તૂટી ગઈ છે. કાશીની અંદર એક રાજા હતો, એને ત્યાં એક સૈનિક બહુ વફાદાર, બહુ વફાદાર. પછી ધીરે 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 રાણીવા સુધી પહોંચી ગયો એ. તે રાજાની કુંવરી હતી ને, તે બેયને હેત થઈ ગયું. સિપાહીને રાજાની કુંવરી ઉપર મોહ થયો. હજુ રાજાની કુંવરીને એની પર બહુ હેત નહોતું, પણ રોજ અવર જવર કરે એટલે સૈનિક એને પ્રતિજ્ઞા લીધી કે મારે આની હારે લગ્ન કરવા છે, હવે આ ન કર. ઓલી રાજાની કુંવરી કેમનો મેળ જ ખાય એમ, કંઈક વિચાર માણસ કરે તોય ખબર પડે કંઈ નથી મેળ ખાય એવો. ઘેર ગયો, ઉદાસ ઉદાસ રહે. એની ઘરવાળી કે ભાઈ હું તમને આટલું જમાડું છું, આ છે તો કેમ તમે આમ મૂળ વિનાના ફરો છો. બોલો કે મારે એક કામ છે. તો કે બોલો, તમારું જે કામ હશે કરી દઈશું. એ પતિવ્રતા હતી, એની ઘરવાળી પતિવ્રતા. શું કામ? તો કે કામ મારે એવું છે કે મારે છે ને રાજાની કુંવરી હારે લગ્ન કરવા છે. પોતાની પત્નીને કહે છે. એની પત્ની દાસી હતી રાણીની, એટલે એને કીધું વાંધો નહીં હું તમારું લગ્ન કરાવી દઈશ. બસ આવી પત્ની ડાઈ, તમારું લગ્ન હું કરાવી દઈશ કે મને હોપી દો. પછી તો રાણીબાને બહુ રાજી કર્યા આ દાસીએ. એમાં કંઈક રાણીબાનો આનો આનો કંઈક જન્મદિવસ હતો, ને રાણીબાએ પૂછ્યું કે માગ તારે કંઈ જોયો તો. તો કે હું માગશો એ આપશો, હું માગીશ એ આપશો. તો કે હા, જે માગીશ એ આપી દેશું. તો કે તમારી કુંવરીને મારા ધણિયારે પરણાવી દો. રાણી કે શું માગે તું આ? તો કે આ બસ એમને લગ્ન કરવા છે કે તમારી દીકરી આરે. રાણી કે વાંધો નહીં, મેં વચન આપ્યું છે એટલે મારે પાડવું તો પડે જ, પણ તારા ધણી નહીં બોલાય. એ ભક્ત હતી રાણી, બોલાવે. ઓલા સિપાહીને કે તારે મારી દીકરી આરે લગ્ન કરવા છે ને? તો કે હા, થઈ જશે કે છ મહિનામાં, ફેસલો જા. પણ છ મહિના સુધી હું કહું એમ કરવું પડશે. તો કે કરો. એક રૂમની અંદર સૈનિકને પૂરી દીધો. તારે નાવા ધોવાનું બધું અંદર, તને ખાવાની ડીશ મળી જશે.
ભગવાનના નામ મંત્રનો અખંડ જપ કરવાનો. એક મૂર્તિ મૂકી આપી ભગવાનની, આ હામું જોઈને મૂર્તિની અમે જપ કર, અને તને હું જે જમવાનું મોકલું એ જમવાનું. સાદો ખોરાક મોકલે ભગવાનને ધરાવેલો, એ ખાય, અંદર નાવા ધોવાનું. આણે તો બરાબર આમ જોરથી ભજન ચાલુ કરી દીધું. કેમ? 6 મહિનામાં ઓલી છોકરી મળે ને, એ કે 6 મહિના તો હમણાં જતા રહ્યા, 2 મહિના ગયા, રોજ તારીખ યુ ગણે, 2 મહિના ગયા, બસ હવે 4 મહિના પછી તો જમાઈ રાજ બની જઈશ, કામકાજ કાંઈ કરવાનું નહીં, રાજાનો જમાઈ બનું પછી શું, એના સંકલ્પ. પણ ભગવાનના નામ મંત્રનો જપ જેમ જેમ વધતો ગયો, જેમ જેમ વધતો ગયો, રાણી કે હું 2-5 બાજુથી જોવડાવીશ, બારીઓ મૂકી, જો જપ તમારો મોઢામાં બંધ થયો તો મારી દીકરી તમને નહીં મળે, હું કોઈ પણ ગુપ્તચરને મોકલું, જપ સતત ચાલવું જોઈએ. અને ભગવાનની મૂર્તિ હામું જોઈને જ, જો જપ બંધ તો આપણી કન્ડિશન કેન્સલ. આને તો છોકરી જોતી જ હતી, એટલે એને તો જપ ચાલુ, કોઈ પણ બાજુથી જોયો તો જપ બસ ચાલુ ચાલુ. ભગવાનનો જપ ચાલુ રાખ્યો, ભગવાનના જપ દ્વારા એનું અંતઃકરણ એટલું બધું ચોખ્ખું થઈ ગયું. 6 મહિના પછી દરવાજા ખોલવામાં આવ્યા, આવે તો એને ખાવા પીવામાં ક્યાંય વૃત્તિ જ નહોતી રહી. અને રાની આવી, રાની કે અમારી રાજકુરી, લો તમને લગ્ન કરાવવા છે ને, ક્યારેક લેવા છે ને, ક્યાં કરવું છે. ઓલો કે મૂકો આને, મારે તો ભગવાન સિવાય કાંઈ ના જોઈએ. ખાલી ઘરવાળી હતી એ રખડી ગઈ, એ કે મારે તો ધની હતો એ ગયો. એની ઘરવાળીને કે મારે હવે આ ગંગા કાંઠો છોડીને ક્યાંય જવું જ નથી, હું તો અહીં ભજન જ કરવાનો. સાધુ થઈ ગયો, બોલો સાધુ થઈ ગયો. અંતઃકરણને ઘણીક વખત આપણે ચોખ્ખું કરવા માટેના બીજા બધા ઉપાય બહુ કરીએ, કે આ ચોખ્ખું કરવા માટે છે ને એક વ્રત કરી નાખું ને ચોખ્ખું થઈ જાય. ના થાય. ધારણા પર ના કરી નાખું ચોખ્ખું થઈ જાય, ખાવ નહીં એટલે ચોખ્ખું થઈ જાય, ઊંઘી જવું તો ચોખ્ખું થઈ જાય, ના થાય. એને ચોખ્ખું કરવાનું બ્રશ કહો, ડસ્ટર કહો, એની જે કાંઈ એનું જે સાધન, એનો બ્લીચ કહો, ગમે એવી પાઇપ બ્લોક થઈ ગયું હોય. અમારે એક હમણાં પાવડર લાવ્યા હતા ભગત, એક એ પાવડર, હે હા, ગ્રીન ગ્લોબ્યુલર, અરે કેવો પાવડર. પણ તમે નાખો તો પાઇપ શું તમારે, જો એ ખાલી અંદર પડ્યો હોય ને, અને જો શ્વાસમાં જતો રહે ને તો તમારી અંદરની નાડીઓ સાફ કરી નાખે, એટલો ખતરનાક પાવડર. પાઇપ 15 મિનિટમાં તો ખોલી નાખે, ગમે એવી બ્લોક હોય તોય. એમ મહામંત્ર છે ને એવો છે, પાપના ગમે એટલા થર જામી ગયેલા હોય ને એને ખોલી શકે. ભગવાનના ભજન સિવાય બીજી કોઈ વસ્તુ એવી નથી જે ખોલી શકે. સંત કૃપા કરે ને તો શું થાય, સંત કૃપા કરે ને એટલે આપણી પાપ કરવાની વૃત્તિ ઓછી થાય, ભગવાન તરફનું ખેંચાણ થાય. પણ ભજન છે ને એ થરના થર ઉખેડી નાખે, બધું ઓગાડીને ઢીલું કરી નાખે. અને ભજન છે એની માટે કાંઈ એવું જરૂરી નથી કે તમે એક ખૂણામાં બેસી જાઓ, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા, એ તો સહજ થાય એવું છે. આપણું અનુસંધાન જોઈએ, આપણી એ તરફની દ્રષ્ટિ જોઈએ. નથી થતું એની પાછળનું કારણ એ છે કે આપણે એ દ્રષ્ટિને પામેલા નથી. એ દ્રષ્ટિને પામીએ તો એ તો સહજ થાય એવું છે. વાતો કરતા હોય, તમે કોઈ સાથે વાતો કરો છો તો એક વૃત્તિથી ભજન કરવું હોય તો થઈ શકે છે, થઈ શકે છે. આપણે કંઈક કોઈ કામ કરવા ગયા હોય, આપણે તમે ગાડી ચલાવતા હો તો ગાડી ચલાવતા તમે ફોનમાં કોઈનો ફોન આવ્યો એની સાથે વાત કરો છો તો ફોનવાળાને પણ તમે આન્સર કરેક્ટ આપો છો, અને ગાડી ચલાવવાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખો છો. બંને બાજુની વૃત્તિથી કામ કરો છો, એટલું નહીં, ત્રીજું તમે એ પણ ધ્યાન રાખો છો કે ગાડીની અંદર તમારી સાથે કોઈ બેઠું છે એ વ્યક્તિઓના પણ તમને અનુસંધાન છે. તો વૃત્તિને આપણને કેટલી બધી એક્યુરેટ 3 જગ્યાએ કામ કરવાની ફિક્કુ બધી જ શક્તિ ભગવાને આપણને આપી છે, એ શક્તિનો ઉપયોગ જો આપણે ખરેખર ભૂખ્યા થઈને કરીએ, મારે ભજનની મારે ભૂખ લગાડવી છે, ભજનથી ભરાઈ જવું છે આખું, ભજનથી ભરાઈ જાય ને એટલે પછી બીજું કાંઈ રહે જ નહીં, બીજાને રહેવાની જગ્યા મળે તો રહે ને. બીજું એટલા માટે રહે છે કે આપણે ભજન વિના ખાલીપો રાખીએ છીએ, જગ્યા જેટલી ખાલી છે ત્યાં બધા રહે છે. ભજન જેટલું ભરાઈ જાય એટલા ભગવાન ભરાઈ જાય. ભજન એટલે સ્વયં ભગવાન જ છે, ભગવાનનું ભજન એટલે સ્વયં ભગવાન જ છે. ભગવાન ભરાતા જાય, બાકી બધું બહાર નીકળતું જાય. કોઈ ઉપાય નહીં, કોઈ કરી જોવે,
કોઈ એક અઠવાડિયા માટે, એક વીક માટે સતત જેટલો ટાઈમ એને મળે સ્વામિનારાયણ સ્વામિનારાયણ અનુસંધાનપૂર્વક, ખાલી એક અઠવાડિયા માટે કરો. એક વીક પછી છે ને ફિલિંગ કંઈક જુદું થશે, એવું થશે કે હું ખરેખર આ શરીર છું કે નથી, એમ હું આ લોકમાં છું કે ક્યાંક બીજે છું, એવું થશે દિલથી. એક વીક અનુસંધાન રાખીને ગેપ પડ્યો સ્વામિનારાયણ સ્વામી, જેટલી વાર યાદ આવે તરત સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વ્યવહારની વાતની જરૂર છે, વ્યવહાર પૂર્તિ કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક વીક કરો અને એક વીક પછી શું અનુભવ થાય છે કરો. એક વીકમાં જે અનુભવ થશે એ અનુભવને યાદ રાખીને બીજા બે વીક કરો, ચાર વીક કરો, છ મહિના કરો, બાર મહિના કરો, બે વર્ષ કરો, પાંચ વર્ષ કરો, આખી ભૂમિકા બદલી જશે, આખી ભૂમિકા બદલી જશે આત્માની, આખી ભૂમિકા બદલી જશે. ભજનની તો તાકાત, કારણ કે તો ભગવાનની સ્વયં તાકાત છે. ભગવાન પોતે જે ભજન કરતા હોય, ભગવાન પોતે ધૂન તાળી પાડીને કરતા હોય, એ કેટલું અગત્યની વસ્તુ હશે. વધારે પડતા જ્ઞાની થવાની જરૂર નથી. ઓવર જ્ઞાનીઓ ઘણી વખત બહુ ઉપાધિ કરે. એક તો ભજન એટલું થતું ના હોય ને, ઓવર જ્ઞાન એટલું બધું હોય. ભગવાન છે ને ભજનથી વશ થાય છે, જ્ઞાનથી વશ નથી થતા. ઋતે જ્ઞાન ન મુક્તિ, મુક્તિ જ્ઞાન વિના ના થાય, પણ ભગવાન વશ છે ને ભજનથી થાય. ભગવાનને રહેવું ભજનવાળા હારે ગમે. પ્રેમ ભજન છે ને, પ્રેમ હોય તો થાય. એક એક પુરુષને પોતાની પત્નીમાં હેત હોય ને, તો અમે એવા જોયા છે, આપણે ગુણબુદ્ધિવાળા આવતા હોય ને આપણી ભેગા, ક્યારેક તો અમે ક્યાંક ગાડી લઈને લઈ ગયા હોય, ગુણબુદ્ધિવાળા હોય, સત્સંગમાં જો જ્ઞાનનું અંગ ના હોય તો નહીં નહીં, દિવસમાં અમારે ભેગા 12 કલાક રહે ને, તો 12 કલાકમાં અમારું નામ જેટલી વાર ના દે ને, 12 કલાકમાં જેટલી વાર અમારું નામ ના બોલાય, 12 કલાકમાં જેટલી વાર કોઈ નંદસંતોનું નામ ના આવડે, 12 કલાકમાં કોઈ હરિભગતનું નામ ના બોલાય, એટલા કલાક અમારી ભેગા બાજુની સીટ પર બેઠા હોય ને, તો એના ઘરવાળાનું નામ ઓછામાં ઓછું 25-40 વખત બોલી જાય. બોલો, અમારે કહેવું પડે ભગત અમારા આગળ બહુ નહીં બોલવાનું, એવું એમ આપણે કહેવું પડે, સૂચના આપવી પડે. એક બે વખત હોય તો અમે જવા દઈએ કે હજુ નથી એમને ખબર, હાલો કઈ વાત, પણ હવે ઉપરા ઉપરી આવે તો તમારે 15 મિનિટનો નિબંધ જોઈએ કે ને, તો 15 મિનિટના નિબંધની અંદર 50 વખત ધર્મપત્નીનું નામ આયા કરે. કેટલો જપ થાય, કેટલો જપ થાય. હવે એટલી આસક્તિ ભગવાનમાં થાય તો એનું ભજન થાય જ ને સહજ રીતે, એટલી આસક્તિ ના થાય. પણ ભજન જો કરે તો જીવ ચોખ્ખો થતા વાર ના લાગે. ધૂનનો આવો પ્રતાપ રહ્યો છે, તે તુચ્છ મનુષ્યને તેની ખબર પડતી નથી. પણ આ પાછું કેવી રીતે ભજન થવું જોઈએ ખબર, ત્વરાથી, ટાઈમ મળ્યો ને કર્યો ને ત્વરા. આમ પેલો ભૂખ્યો માણસ કેવો હોય કે ગોતતો જ હોય ને ક્યાંથી ખાવા મળે, એમ એ ગોત્યા કરતો હોય કે મને ક્યાંથી ગેપ મળે ને ભજન થઈ જાય, ક્યાંથી ગેપ મળે ને ભજન થઈ જાય, એમ હોય ત્વરા. પછી 10 મિનિટ ભજન કરે અને 15 મિનિટ ઉપર પાછો લીંબુનો રસ એવો નાખે પેલા દૂધ ઉપર, કે દૂધ ફાટવું ફાટે નહીં, પનીરે ના થાય ને કાંઈ ના થાય, ઢોળવું જ પડે એમ ભજન ઉપર પાણી ફેરવી દે, એવું થાય એટલે પરિણામ ના આવે. પણ સહજ રીતે કરે તો પરિણામ આવે. ધૂનનો આવો પ્રતાપ રહ્યો છે, તે તુચ્છ મનુષ્યને તેની ખબર પડતી નથી. એસે ધૂની કો પ્રતાપ રહાય, તુચ્છ જન નહીં જાનત તાય, ધૂની કરી કે રહે હરે જાબહુ, જય સ્વામી નારાયણ કહે સબહુ. ધૂનનો આવો પ્રતાપ રહ્યો છે કે તુચ્છ મનુષ્યને તેની ખબર પડતી નથી. જ્યારે શ્રીહરિ ધૂન કરી રહ્યા ત્યારે સૌને જય સ્વામિનારાયણ કહ્યા. જય સ્વામિનારાયણ કહીને તત્કાળ જ દયાળુ શ્રીહરિ પલંગ ઉપર બેઠા. સંતો જે પ્રદેશોમાં સત્સંગનો પ્રચાર કરીને આવ્યા ત્યાં સત્સંગનો કેટલો સમાસ થયો છે તે શ્રીહરિએ પૂછ્યું. સંતો આવ્યા હતા, હે સંતો તમે ગામડે ફર્યા, કેટલા સત્સંગી કર્યા છે? એટલું નહીં, જે ગામમાં નવા હરિભક્ત થયા હોય એ બધાના નામ પૂછ્યા, કોણ કોણ નવા નવા હરિભક્તો કર્યા છે કહો અમને. સંતો મુખથી જે વાત કરતા હોય તેમાં પાછા શ્રીહરિ કે હા બહુ સારું, ભલે ભલે, આમ પાછા કહેતા જાય. આવા શબ્દ વચ્ચે વચ્ચે બોલતા રહે,
ઓહો, કેટલા બધા ભક્તો કર્યા તમે? હા મહારાજ, કે ગામમાં તો કોઈ નહોતું, અમે પાદરમાં જઈને બેઠા અને પછી એક આવ્યા, એને અમે થોડું સમજાવ્યું, પછી મહારાજ એને ઘેર અમે ગયા, રીત આપણી બહુ ગમી, પછી ફળિયાના બીજા પાંચ બોલાવ્યા, બધાએ કંઠીઓ બાંધી અને મહારાજ અમે અઠવાડિયું રહ્યા ને, રમઝટ બોલાવી દીધી ને તમારા નામથી આખું ગામ આવે ગુંજવા લાગ્યું. મહારાજ કે વાહ વાહ વાહ, થવા જ દો, બીજા તમે ક્યાંક જઈ આવ્યા સ્વામી, એટલે એ સ્વામી એમની વાત કરે. અને મહારાજ પાછા સંતોને શાબાશી આપે એટલે સંતોને વધારે પોરો ચડે કે હજુ બીજા બે ગામમાં સત્સંગ કરાવે, થાક ના લાગવા દે, ઉત્સાહ પ્રેરતા, ઉત્સાહ આપવો પડે તો કોઈ કરે. પછી કોઈ કરીને આવ્યો કે હવે એમાં શું કર્યું, એમાં શું મોટું તમે કરી દીધું, થોલાને ઉત્સાહ ના રહે, પણ મહારાજ ઉત્સાહ આપતા. જ્યારે કોઈ રમૂજની વાત આવે ત્યારે મુખાડો રૂમાલ દઈને હસતા. મંડળમાં જે મુખ્ય સંત હોય, કારણ કે આ સંતો ગામડા ફરે તો રમૂજ થાય જ ને. હમણાં મેં નહોતું કીધું અમારે કેસર કેરી ખરેખરી દાંત આંબી નાખે એવી, કેસર લઈ આવ્યા. પારણામાં કેસર જમો સ્વામી, કે તમારો થાળ તો બગાડ્યો પણ કેસર તો જમાડવી જ છે. એવું થાય આમાં, એવું થોડો એવા પ્રસંગોય થઈ જાય ને. પછી અમે પદરામણીમાં ગયા તો એક એક ભાઈ ઊન નીલકંઠ સ્વામી બે સંતો હતા, હું બેઠો એક ખુરશી ઉપર, ઠાકોરજી નામ પધરાવ્યા ને હું બેઠો, પેલા ભગતે બીજું આસન પાથરી ગયું સ્વામી માટે, એને ત્યાં કોઈ મહેમાન આવેલા, એને પાછી એવી કાંઈ વિવેક નહીં તે મારી બાજુમાં બેસી ગયા. સ્વામી ઊભા રહ્યા ને એ મારી બાજુમાં બેઠા, બીજું કોઈ બેસવાની કોઈ જગ્યા જ નહોતી. બોલો, તો એ મારે કહેવું પડ્યું ધીરે રહીને કે આ તો સંતો માટે છે, તમે આમ કંઈક નવી ખુરશી નાખો. એટલે આવું સંતો ફરતા હોય ત્યારે બધું નવું નવું બધું જ થાય, બધું જ થાય, કારણ કે એમને ખબર ના હોય ને, એટલે નવા હોય સત્સંગમાં તો એવું થાય, થઈ જાય. એમના લંડનની અંદર એક ભાઈ નવા મળવા આવ્યા હતા, એને ખબર નહીં, તે ગુરુજી માટે સોફો મૂક્યો હતો ને, મેં બોલ્યો કે આવજો, તે આવ્યા, તે સીધા ને સોફા ઉપર. મેં કીધું તમારા બાજુ આ ખુરશીઓ મૂકીને ન્યા બેહવાનું, આ તો ભગવું છે, તમને દેખાતું નથી, થઈ જાય. એટલે બધી બહુ પ્રકારની રમૂજો સંતો ગામડા ફરે, ફોન પર વાત કરે. અમારે છે ને ઘણું બધું, હવે અમારે કંઈ જોક સાંભળવા જ જવાનું હોય નહીં, અમારે કંઈ હસવા તો જોઈએ જ ને, કંઈ મહારાજ નહીં હસવા જોતું, તો અમારું હસવાનું લગભગ અમને ક્યાંથી મળી જાય? સમાજમાંથી જ મળી જાય. અમે સમાજમાં થોડો ઘણો વ્યવહાર કરીએ ત્યાંથી અમને બધું હાસ્ય મળી જાય. એટલા બધા પ્રકારના અનુભવો થાય ને, તમે અમારી બાજુમાં રહો તો તમને પણ બધી, તમને એમ થાય, તમને એમ ના થાય સંતો આટલી દિવાલો વચ્ચે રહો તો એ આનંદમાં કેમ આટલા બધા? કારણ કે અમને બધું જ પ્રકારનો આનંદ મળે, મહારાજનો મળે, સત્સંગનો મળે, શાસ્ત્રનો મળે, ભક્તોનો મળે ને ગુણ બુદ્ધિવાળા ભક્તોનો મળે, એટલે આનંદ જ આનંદ અહીંયા આગળ તો. એટલે સંતો પાછા કંઈક એવો પ્રસંગ બન્યો હોય ને એની વાત કરતા, એટલે એ રમૂજની વાત કરે ત્યાર પાછા મહારાજ ખડખડાટ હસવા લાગતા, મુખાડો રૂમાલ દઈને હસતા. મંડળમાં જે મુખ્ય સંત હોય તેને એક એકને બધા સમાચાર પૂછ્યા, જે વાતોમાં ધ્યાન દેવા જેવું હોય તેને શ્રીહરિ યાદ રાખતા હતા. પાછા મહારાજ શું કરે, પૂછતા જાય પણ એમને આમ ધ્યાન રાખવું હોય કે મારે આ જગ્યાએ આટલું કરવાનું છે એનું પાછું ધ્યાન બહુ પાકું રાખતા, અને તે બાબત ઉપર જરૂર જણાય તો તરત પ્રકરણ ફેરવતા. મહારાજ છે ને બહુ જાનભેદુ હતા. એ શું કરતા કે કઈ જગ્યાએ મારા સંતો ભક્તોમાં કોઈ રીતે ક્યારેય પણ કોઈ જાતનું બંધન ના આવવું જોઈએ, એટલે શ્રીજી મહારાજે સંતો ભક્તો માટે 114 પ્રકરણ ફેરવેલા. પ્રકરણ એટલે ભક્ત ચિંતામણીનું પ્રકરણ વાંચું એવું પ્રકરણ નહીં, પ્રકરણ એટલે એવું પ્રકરણ કે શ્રીજી મહારાજ એમ બહાર પાડે. આજે પ્રકરણ એટલે આજ્ઞા. અત્યારે 9:08:57 શ્રીજી મહારાજ એક આજ્ઞાનો ફરમાન કરે કે આજથી મારા તમામ ગ્રહસ્થ જેટલા આશ્રિતો છે એ બધાએ આજથી, તમારે બધાએ જેટલા ગ્રહસ્થ છો એ બધાએ આજથી પતિ પત્ની બંને સંસારમાં સાધુન જેમ રહેવું. આ ફરમાન બહાર પાડ્યું ગ્રહસ્થ માટે. આ પ્રકરણ મહારાજે ફેરવ્યું કહેવાય. અત્યાર સુધી કીધું સંસારીન જેમ રહો, હવે પ્રકરણ એમ ફેરવ્યું સાધુન જેમ રહેજો બંને.
હવે એ પત્ર મહારાજનો ફરમાનવાળો ગામડે ગામડે ફરી વળે, એટલે જ્યાં જ્યાં સત્સંગ્યો હોય એ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગે. સંતો માટે પ્રકરણ ફેરવ્યું, સંતોને મહારાજે પ્રકરણ ફેર્યું, તમારે જે ગામની અંદર તમને સન્માન મળે એ ગામમાં જવું નહીં, જે ગામમાં સત્સંગી હોય ત્યાં એક રાતથી વધારે રોકાવું નહીં. હવે સંતો અત્યાર સુધી રોકાતા હોય ક્યાં? સત્સંગીના ગામડામાં. એક સત્સંગીનું ઘર હોય ત્યાં રોકાય, બીજા નવા સત્સંગી કરે. હવે ક્યાં જવાનું? તો કુસંગી હોય ને માર મારતા હોય એ ગામમાં જ જવાનું. સત્સંગી દેખાય ને ઓલો કે હાલો તોય નહીં જવાનું. આવું પ્રકરણ ફેરવે. એ પ્રકરણ પાછું 8, 9 મહિના, 12 મહિના એની કોઈ લિમિટ નહીં. એ આજ્ઞા પાછા મહારાજ 2 મહિને, કોઈ વાર 6 મહિને, કોઈ વાર 12 મહિને બદલે, અને પછી પાછા કે હવે અમે જે આગળ આજ્ઞા કરી હતી કે તમે બધા ઘરમાં સાધુની જેમ રહેજો, હવે પાછા તમારો યથાયોગ્ય જેમ સંસારની રીત હતી એ રીતે બધા રહેજો, અમે પ્રકરણ ફેરવ્યું છે. લો, આવું બધું મહારાજ બહુ કરતા. સતત મહારાજ એવું માનતા કે એકની એક ઢાળામાં ચાલ્યા કરે ને તો બગાડ આવી જાય, એટલે મહારાજ આમ ચેન્જ કરે, એટલે આમ ઉત્સાહ રહે ને કંઈક અનુસંધાન રહે કે હું કંઈક કરું છું, નહીં તો અનુસંધાન. આ ચાતુર્માસ આવે ત્યારે ચાંદ્રાયણ કરીએ, એકટાણું કરીએ, ધારણા પારણા કરીએ, આ બધું શા માટે? કારણ કે આપણને કંઈક લાગે કે આપણે કોઈક રસ્તે હાલીએ છીએ. ઉત્સવ સમય આવે ત્યારે વિશેષ બધા આયોજનો શા માટે? કે આપણને લાગે, નહીં તો એક સરખું જો બધું રૂટીન કરી દેવામાં આવે ને તો ધીરે ધીરે ઘસાતું જાય. પણ ઉત્સવ સમયો આવે ને એટલે કેવું થઈ જાય? વાતાવરણ પાછું હર્યું ભર્યું થઈ જાય. આપણે હમણાં જો આ શનિવાર હતો, ગઈકાલ જન્માષ્ટમી હતી, ઉત્સવ કર્યો, હમણાં વળી પાછું હમણાં દિવાળી ઉત્સવ આવશે, પછી ગુરુજી આવશે, આ બધું શા માટે છે? કારણ કે નવું નવું જેટલું ચેન્જ મળે ને એટલો જીવને ઉત્સાહ રહે. બાકી પછી તો એકનું એક કરે એટલે થાકી જાય, એવું કરવું પડે, એટલે ફરતું ફરતું કરવું પડે. મહારાજ આવા પ્રકરણ ફેરવતા, તેમાં વાર લગાડતા નહીં, વાતો સાંભળતા જાય અને મહારાજને ખબર પડી જાય કે આમાં આટલું ઓપરેશન કરવાનું છે, એટલે તરત વિચારી રાખે અને વાર ના લગાડે, પ્રકરણ ફેરવી દે. તે શ્રીહરિ સંતોના અને હરિભક્તોના હૃદયમાં વસીને પ્રકરણ ફેરવતા, અને તે સંતો હરિભક્તો પણ સુરવીરતાથી એ પ્રકરણને સ્વીકારી લેતા. કારણ કે આવું પ્રકરણ બદલાય ને ત્યારે સુરવીરપણું ના હોય તો એમ થાય કે મરી જશું આમાં તો, એવા પ્રકરણ મહારાજ ફેરવતા. એવી પ્રકરણની મહારાજે પ્રકરણ ફેરવ્યા ત્યારે સંતો ભક્તો એ પ્રકરણને કેવી રીતે ઝીલ્યા, એવા એક બે મહારાજના ચરિત્રો એને આપણે સાંભળશું. અત્યારે મહારાજના એ નામ મંત્રનો મહિમા અને મહારાજ પ્રકરણ ફેરવતા એ વાત અહીં મહારાજ સ્વામી લખે છે. અને અહીં આગળ 14 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિ